गुड मॉर्निंग स्टूडेंट्स, माय नेम प्रोफेसर अमित कलोला और सब्जेक्ट इज वाटर सप्लाई एंड सैनिटरी इंजीनियरिंग एंड टॉपिक टू बी डिस्कस टुडे ऑफ आवर चैप्टर क्वालिटी एंड द क्वांटिटी ऑफ वाटर कॉम्पिटिशन ऑफ द क्वांटिटी ऑफ वाटर फ्लक्चुएशन इन द डिमांड एंड फैक्टर अफेक्टिंग डिमांड्स. डियर स्टूडेंट्स, इन द लास्ट लेक्चर वी हैव डिस्कस अबाउट द population forecast and we have studied about the arithmetic increase method, geometric increase method, incremental increase method, simple graphical method and comparative graphical method. So today we start our topic computation of the quantity of water. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો એને પાણીના વપરાશની ગણતરી કહેવામાં આવે છે. વેન ડિઝાઇનિંગ એ વોટર સપ્લાય સ્કીમ ફોર એની સિટી, ઇટ હેઝ ટુ કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ધી વોટર રિક્વાયર્ડ. ફોર ધીસ, ફર્સ્ટ ઓફ ઓલ, ધ ઇન્ડિવિડ્યુઅલ ક્વોન્ટિટી ઇઝ ધ કેલ્ક્યુલેટર બેઝ ઓન ધ પોપ્યુલેશન ઓફ સિટી. ધીસ કેલ્ક્યુલેટ રેટ ઇઝ નોન અસ પર કેપિટા ડિમાન્ડ. કોઈપણ શહેર અને પાણીના પુરવઠા યોજનાની ડિઝાઇન કરતી વખતે શહેરને જરૂરી પાણીના જથ્થાની ગણતરી કરવી પડે છે. તો તે માટે સિટીની જે પોપ્યુલેશન હોય તેને આધારે વ્યક્તિગત જથ્થાની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરીના દરને, એટલે કે કેલ્ક્યુલેટેડ રેટને, માણસ દીઠ પાણીનો વપરાશ, એટલે કે પર કેપિટા ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ડેલી વોટર કન્ઝપ્શન પર પર્સન ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 365 ઇન્ટુ પી લીટર પર પર્સન પર ડે. એટલે માણસ દીઠ રોજિંદા પાણીનો વપરાશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પર 365 ગુણાકારમાં પી લીટર પર માણસ પ્રતિ દિવસ. ઇફ યુ હેવ કેલ્ક્યુલેટેડ ક્યુ ટોટલ વોટર રિક્વાયરમેન્ટ ઇન લીટર થ્રુ આઉટ ધ યર ઓફ ધી પોપ્યુલેશન ઓફ સિટી, પી યુનિટ ઓફ ધી વોટર કન્ઝપ્શન રેટ LPCD લીટર પર કેપિટા પર ડે. એટલે આપણે પાણીના વપરાશના દરનો એકમ LPCD લીટર પર કેપિટા પર ડે છે. Now the analysis of the rate of demand of water. આપણા દેશમાં નાના મોટા શહેરો માટે પાણીના સામાન્ય વપરાશનું પૃથ્થકરણ કરવા માટે એક્સપિરિયન્સ ઉપરથી અમુક આંકડાઓ આવ્યા છે LPCDમાં, કે જેમાં ડોમેસ્ટિક યુઝ માટે 135 LPCD, સિવિક એન્ડ પબ્લિક યુઝ માટે 10 LPCD, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે 40 LPCD, બિઝનેસ એન્ડ ટ્રેન્ડ યુઝ એટલે કે વ્યાવસાયિક ઉપયોગ માટે 15 LPCD, ફાયર ફાઇટિંગ અગ્નિશમન માટે 15 LPCD અને વેસ્ટેજ એન્ડ લોસીસ માટે 55 LPCD. LPCD ઇઝ ઇક્વલ ટુ લીટર પર કેપિટા પર ડે, અને પાણીના વપરાશના દરનો એકમ કહેવામાં આવે છે. તો કુલ વપરાશ LPCD ઇઝ ઇક્વલ ટુ 270. તો ડેઇલી વોટર વોલ્યુમ ઓફ ધ સિટી ઇઝ 270 ઇન્ટુ પોપ્યુલેશન. સો વી ગેટ ધ ઇક્વેશન ક્યુ ઇઝ ઇક્વલ ટુ 270 ઇન્ટુ પી લીટર પર ડે, વેર પી ઇઝ ધ પોપ્યુલેશન. હવે કોઈપણ શહેરની વસ્તીના અંદાજિત અંકને ધ્યાનમાં લઈ અને તે શહેરની રોજિંદા પાણીની રાશિ 270 ગુણાકારમાં વસ્તીનો આંક, તો આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 270 ગુણાકારમાં પી લીટર પર ડે મેળવી શકીએ છીએ. હવે આ ઇક્વેશન ઉપરથી આપણે ડેઇલી વોટર ડિમાન્ડ્સ મેળવી શકશું. નાઉ ધ અમાઉન્ટ ઓફ ધી વોટર રિક્વાયર્ડ થ્રુ આઉટ ધ યર ઇઝ, વી ગેટ ધ ઇક્વેશન ફ્રોમ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 270 ઇન્ટુ 365 પી ઇન્ટુ લીટર.
So we get the value of the total water requirement throughout the year. એટલે કે તેના ઉપરથી આખા વર્ષ દરમિયાન આપણે જરૂરી પાણીનો જથ્થો મેળવી શકીએ છીએ. તો તે ઇક્વેશન કયું? તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 270 ગુણાકારમાં વર્ષના દિવસો 365 એને ગુણાકારમાં પી એટલે કે વસ્તી. નાવ એકોર્ડિંગ ટુ ધ કોડ ઇન યર સ્ટાન્ડર્ડ IS 1172-1993 એની સિટી ઇન અવર કન્ટ્રી ઇઝ રિક્વાયર્ડ ટુ 135 લિટર ઓફ ધી વોટર પર પર્સન પર ડે. ભારતીય માનક કોડ IS 1172-1993 મુજબ આપણા દેશના કોઈપણ શહેરમાં માણસ દીઠ દરરોજ 135 લીટર પાણીની આવશ્યકતાનું સૂચન કરેલ છે. તો વી અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધ ટેબલ ડોમેસ્ટિક યુઝ ઓફ વોટર એન્ડ કન્ઝપ્શન ઇન ધ લીટર પર ડે પર પર્સન. તો બાથિંગ માટે 55, વોશિંગ ધ ક્લોથ્સ માટે 20 લીટર પર ડે પર પર્સન, ફ્લશિંગ ઓફ ધી વોટર ક્લોઝેટ માટે 30, હાઉસ ક્લિનિંગ માટે 10 લીટર પર ડે પર પર્સન, વોશિંગ ઓફ ધી અનસ્ટીલ્સ એના માટે 10 લીટર પર ડે પર પર્સન, કુકિંગ્સ માટે 5, ડ્રિંકિંગ માટે 5 લીટર પર ડે પર પર્સન્સ. સો ટોટલ વપરાશ, કુલ વપરાશ ઇન ધ યુનિટ એલપીસીડી ઇઝ 135 લીટર. એટલે ટોટલ આપણે ઘરગથ્થુ વપરાશ માટે પાણીના ઉપયોગ માટે પર પર્સન 135 લીટર આપણા કોડ પ્રમાણે કહેલું છે. વોટર રિક્વાયર ફોર ધ બિલ્ડિંગ અધર ધેન ધ રેસિડેન્શિયલ, રહેઠાણો મકાન સિવાયના અન્ય મકાનો માટેને પાણીનો વપરાશ. તો સ્ટુડન્ટ્સ, અહીં મકાનના સ્થળની વિગત અને માણસ દીઠ પાણીની આવશ્યકતા લીટર પ્રતિ પર્સન પર ડે કેટલી જોઈએ તેની આપણે ચર્ચા કરીએ. તો બાથરૂમ સાથેના કારખાના હોય, ફેક્ટરીઝ વિથ ધ બાથરૂમ્સ, તો 45 લીટર પર પર્સન પર ડે. હોસ્પિટલ વોટર રિક્વાયર ફોર ધ બિલ્ડિંગ અધર ધેન ધ રેસિડેન્શિયલ, એટલે કે રહેઠાણ મકાનો સિવાયના અન્ય મકાનો માટેના પાણીનો વપરાશ. તો મકાનના સ્થળની વિગત સાથે માણસ દીઠ પાણીની આવશ્યકતાનું આપણે ડિસ્કશન કરીએ. તો બાથરૂમ સાથેના કારખાના હોય, ફેક્ટરીઝ વિથ ધ બાથરૂમ, તો 45 લીટર પર ડે પર પર્સન. બાથરૂમ વગરના કારખાના હોય તો 30 લીટર પર પર્સન પર ડે. દવાખાના, હોસ્પિટલ્સ, જો 100 બેડ સુધીની હોસ્પિટલ્સ હોય તો 340 અને 100 બેડથી વધારેની હોસ્પિટલ હોય તો 450 લીટર પર ડે પર પર્સન. નર્સોના રહેણાંક અને મેડિકલ ક્વાર્ટર્સ ને હોસ્ટેલ હોય, છાત્રાલય હોય તો 135 લીટર પર ડે પર પર્સન. ઓફિસ કચેરીઓમાં 45 લીટર્સ પર ડે પર પર્સન. રેસ્ટોરન્ટ હોય, પર સીટ 70-70 લીટર પર ડે પર પર્સન. સિનેમા હોલ એન્ડ થિયેટર્સ, એટલે કે સિનેમાગૃહ અને અન્ય મનોરંજક સંસ્થાઓમાં 15 પ્રત્યેક બેઠક દીઠ. અને સ્કૂલ, શાળાઓ, દિવસ દરમિયાન ચાલતી શાળાઓ માટે 45 લીટર્સ પર ડે પર પર્સન. અને બોર્ડિંગ સાથેની શાળાઓ હોય તો 135 લીટર પર ડે પર પર્સન. જાહેર હેતુઓ માટે પાણીની આવશ્યકતા, વોટર રિક્વાયરમેન્ટ ફોર ધ પબ્લિક પર્પઝ. ફોર પબ્લિક પાર્ક, જાહેર બગીચાઓ માટે 1.4 લીટર પર મીટર સ્ક્વેર પર ડે. સ્ટ્રીટ વોશિંગ, માર્ગોની સફાઈ માટે 1-1.5 લીટર પર મીટર સ્ક્વેર પર ડે. સીવર ક્લિનિંગ 4.5 લીટર પર હેડ પર ડે. મળવાહિનીઓની સફાઈ 4.5 લીટર પર હેડ પર ડે. નાવ હવે પાલતુ જાનવરો માટે પાણીની જરૂરિયાત, વોટર રિક્વાયરમેન્ટ ફોર ધ લાઈવ સ્ટોક્સ.
એનિમલ અને વોટેવર રિક્વાયરમેન્ટ પર લિટર્સ પર એનિમલ પર ડે. તો કાવ અને બફેલોસ એટલે કે ગાય અને ભેંસો માટે 50 થી 65 લિટર્સ પર એનિમલ પર ડે. હોક્સ એટલે કે ડુક્કર 18 થી 20. ચિકન અને હેન્સ મરઘાને બતકા માટે 1.2 to 1.5. કોટ્સ બકરીઓ માટે 12 to 15 12 થી 15. હોર્સ એટલે ઘોડા માટે 40 to 50 40 થી 50 લિટર પર એનિમલ પર ડે. અને ઘેટાઓ એટલે કે સીપ્સ માટે 12 થી 15 લિટર પર એનિમલ પર ડે. તો સ્ટુડન્ટ્સ, આ આપણે પાણીના વપરાશની ગણતરીનો મુદ્દો આપણે ડિસ્કસ કર્યો. નાવ ધ નેક્સ્ટ અવર ટોપિક ઇઝ ફ્લક્ચ્યુએશન ઇન ડિમાન્ડ, પાણીના વપરાશમાં દરમાં થતી વધઘટ. ફ્લક્ચ્યુએશન ઓફ ધી વોટર કન્ઝપ્શન આર ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ઇન ધ થ્રી ફોલોઈંગ કેટેગરીઝ. અવરલી ફ્લક્ચ્યુએશન ઇન ધ ડિમાન્ડ એટ ધ ડિફરન્ટ ટાઈમ્સ ઓફ ધી ડે. ડેલી ફ્લક્ચ્યુએશન ઇન ધ ડિફરન્ટ ડેઝ ઇન વોટર કન્ઝપ્શન એકોર્ડિંગ ટુ ડિફરન્ટ સીઝનલ. ઇટ મીન્સ ધ સીઝનલ ફ્લક્ચ્યુએશન. દરરોજ જુદા જુદા સમયે પાણીના વપરાશમાં થતી વધઘટ, જુદા જુદા દિવસોમાં થતી વધઘટ અને વિવિધ ઋતુઓ અનુસાર પાણીના વપરાશમાં થતી વધઘટ, આ ત્રણ તેના મુખ્ય પ્રકાર રીતે આપણે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો આપણે પહેલા ઓવરલી ફ્લક્ચ્યુએશન ઇન ધ ડિમાન્ડ એટલે ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ડે ઉપર ડિસ્કશન કરીએ કે દરરોજ જુદા જુદા સમયે પાણીના વપરાશમાં થતી વધઘટ. કન્ઝપ્શન ઇઝ એ નોટ ધ સેમ ઓલ ધ ટાઈમ થ્રુ આઉટ ડે. ફ્રોમ 7:30 AM ટુ અબાઉટ 10 AM મેક્સિમમ વોટર ઇઝ યુઝ ફોર ધ બાથિંગ, વોશિંગ ધ ક્લોથ્સ એન્ડ ફોર મેકિંગ કુક. કન્ઝપ્શન ઇઝ ટુ ધેન વેરી લો ફ્રોમ 12 noon to 4 PM. This is followed by the slight increase in the consumption again in the evening, usually stopped from 11 PM to 4 PM. પાણીના રોજિંદા વપરાશના અવલોકન કરતાં આપણે જાણવા મળે છે કે આખા દિવસ દરમિયાન દરેક સમયે એક સરખો વપરાશ થતો નથી. સવારે 7:30 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી બાથ માટે, કપડાં ધોવા માટે અને રસોઈ માટે એટલે કે કુકિંગ માટે પાણીનો મેક્સિમમ આપણે યુઝ કરીએ છીએ. ધેન આફ્ટર દિવસના 12 થી 4 વાગ્યા સુધીનો વપરાશ ખૂબ ઓછો થઈ જાય છે અને ધીમે ધીમે સાંજના સમયે ફરીથી વપરાશમાં થોડોક આપણે વધારો જોવા મળે છે. પણ સામાન્ય રીતે રાતના 11 થી 4 વાગ્યા સુધી વપરાશ લગભગ બંધ જેવો થઈ જાય છે. તો સરેરાશ વપરાશ કરતાં સામાન્ય રીતે પીક અવર્સમાં 1.5 ગણો જેટલો વધારે વપરાશ જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ એમાં આવે છે ડેલી ફ્લક્ચ્યુએશન ઇન ધ ડિફરન્ટ ડેઝ, જુદા જુદા દિવસોમાં થતી વધઘટ. સ્ટુડન્ટ્સ, ફોર ધ ક્લાઇમેટ વેરિએશન, હોલિડે એઝ વેલ એઝ ધ સર્ટન ફેસ્ટિવલ ઓર ધ ફેર્સ, પબ્લિક સેલિબ્રેશન્સ increase the water consumption in any city or the area during the day. Dry weather is a more need of water than the rainy days. In the same way, on Sunday or the holiday, people use more water for the bath and the wash clothes. પાણીના વપરાશનો દર હંમેશા દરેક દિવસે એક સરખો રહેતો નથી. વાતાવરણમાં ફેરફાર, ક્લાઇમેટ વેરિએશન, તેમજ રજાના દિવસો, હોલિડેઝ, તેમજ અમુક આપણે ફેસ્ટિવલ્સ આવે છે, ફેર્સ આવે છે, જાહેર આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, હોળી જેવો તહેવાર આવે છે, તો કોઈપણ શહેર કે વિસ્તારમાં આપણે પાણીનો વપરાશ વધારે થતો જોવા મળે છે. વરસાદી વાતાવરણના દિવસો કરતાં સૂકા વાતાવરણમાં દિવસોમાં પાણીનો વપરાશ વધારે જોવા મળે છે. એટલે કે ઉનાળામાં છે એ પાણીની ડિમાન્ડ વધારે જોઈએ છે ચોમાસાની ઋતુ કરતાં, તેમજ અન્ય દિવસો કરતાં
રવિવારે તથા રજાના દિવસે માણસો કપડાં ધોવા નાહવા માટે વધારે પડતો પાણીનો વપરાશ કરતા હોય છે. ફાયર અઝ વેલ અઝ વિન્ડી ડેઝ કન્ઝ્યુમ્સ મોર વોટર. ઓબ્ઝર્વેશન ઇઝ કેન બી સેડ ફ્રોમ ધ અબાઉ ધેટ ધ કન્ઝપ્શન ઓફ ધી ડેઝ વિથ મેક્સિમમ કન્ઝપ્શન ઇઝ એઝ્યુમ ટુ બી અબાઉટ 200%. ઇટ મીન્સ ધ ટ્વાઇસ અઝ મચ અઝ નોર્મલ ડેઝ. એટલે આગ લાગે જેવી ઘટનાઓ થાય કે ખૂબ જ ધૂળવાળું વાતાવરણ થાય, પવન ખૂબ જ ઉડતો હોય, વંટોળિયાવાળું વાતાવરણ હોય ત્યારે પાણીનો વધારે વપરાશ થાય છે. અવલોકન ઉપરથી આપણે કહી શકીએ કે સામાન્ય દિવસો કરતાં અધિકતમ વપરાશવાળા દિવસોનો વપરાશ લગભગ 200% જેટલો, એટલે કે 2 ગણો ધારવામાં આવે છે. ટ્વાઇસ અઝ મચ અઝ નોર્મલ ડેઝ. થર્ડ પોઈન્ટ ઇઝ સિઝનલ ફ્લેક્ચ્યુએશન. વિવિધ ઋતુઓને અનુસાર પાણીના વપરાશમાં થતી વધઘટ. ધ રેટ ઓફ ધી વોટર કન્ઝપ્શન વેરીઝ વિથ ઇચ સિઝન અઝ વેલ અઝ ડ્યુરિંગ ધ ડિફરન્ટ મંથ. ધ સમર સિઝન યુઝ એ લોટ મોર વોટર ફોર બાથિંગ, ડ્રિંકિંગ, વોશિંગ ધ ક્લોથ્સ એન્ડ ધ ક્લિનિંગ હાઉસ ધેન ધ અધર સિઝન. ઇન ધ સેમ વે વોટર કન્ઝપ્શન ઇઝ વેરી લો ઓન ધ વેરી કોલ્ડ ડેઝ. કન્ઝપ્શન ઇઝ અબાઉટ ટુ 160 to 180 liters ઇન ધ સમર સિઝન, વાઇલ ઇન વિન્ટર ઇટ ડ્રોપ શાર્પલી ટુ 70 to 80 liters. પાણીના વપરાશના દરેક ઋતુમાં અને જુદા જુદા મહિના દરમિયાન આપણે જુદો જુદો જોવા મળે છે. આપણે ઉનાળાની સિઝનમાં પાણી છે એ પીવા માટે, નાહવા માટે, કપડાં ધોવા માટે, મકાનોની સફાઈ કરવા માટે બીજી ઋતુ કરતાં વધારે પાણીનો આપણે વપરાશ કરીએ છીએ. તેવી જ રીતે ઠંડીના દિવસોમાં પાણીનો વપરાશ ખૂબ ઓછો થઈ જાય છે. ઋતુવારની ગણતરી કરતાં દરેક ઋતુમાં વપરાશનો દર અલગ અલગ જોવા મળે છે. ધારો કે સામાન્ય દિવસોમાં સરેરાશ રોજિંદી વપરાશ આપણે 120 liters હોય તો ઉનાળાની ઋતુમાં આજ લગભગ છે એ 160 to 180 liters જેટલી થઈ જાય છે. વળી જ્યારે શિયાળામાં છે આ રેટ ઘટીને 70 to 80 liters જેવો થઈ જાય છે. આમ દરેક ઋતુમાં વાતાવરણ અને તાપમાનની અસર પાણીની વપરાશ ઉપર પડે છે. તેથી પાણી પુરવઠાની પાઇપલાઇન અને મેન્સની ડિઝાઇનને મહત્તમ વપરાશ દરને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. નાવ અવર થર્ડ ટોપિક ટુડે ઇઝ ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ્સ. ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ્સ એટલે કે પાણીના વપરાશને અસર કરતા પરિબળો. પાણી પુરવઠાના દર અને પાણીની માંગ ઉપર ઘણા પરિબળોની અસર થતી હોય છે. તો આપણે ચલો વિદ્યાર્થી મિત્રો ડિસ્કસ કરીએ કે એમાં ક્યાં મેઇન ફેક્ટર્સ અસર કરે છે. તો તેમાં પહેલું આવે છે એ ક્લાઇમેટ કન્ડિશન એટલે આબોહવા અથવા તો હવામાન. નેક્સ્ટ છે એ હેબિટ્સ એન્ડ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ પીપલ એટલે કે વપરાશકારો અને ઉપભોક્તાની રહેણીકેણી. વોટર સપ્લાય એરેન્જમેન્ટ, પાણી પુરવઠા વ્યવસ્થા, સેનિટેશન સિસ્ટમ એની પદ્ધતિ, પોપ્યુલેશન ઓફ ધી સિટી એટલે કે શહેરની વસ્તી, ડેવલપમેન્ટ પેટર્ન ઓફ ધી ટાઉન શહેરી વિકાસનું માળખું, મીટરિંગ સિસ્ટમ, પ્રેશર ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જલ વિતરણ માટે દબાણનું પ્રમાણ, ક્વોલિટી ઓફ વોટર પાણીની ગુણવત્તા, ઉદ્યોગીકરણ ઇન્ડસ્ટ્રીલાઇઝેશન એન્ડ કોસ્ટ ઓફ વોટર એટલે કે પાણીનું પ્રાપ્તિ મૂલ્ય. તો સ્ટુડન્ટ નાવ વી હેવ સ્ટાર્ટ ફ્રોમ ધ ક્લાઇમેટ કન્ડિશન એટલે કે આબોહવા અથવા તો હવામાન. ઇન અ હોટ એન્ડ ડ્રાય ક્લાઇમેટ ધ ડિમાન્ડ ઓફ ધી વોટર ફોર ધ એર કન્ડિશન અઝ વેલ અઝ બાથિંગ એન્ડ ધ અધર ક્લિનિંગ ઇઝ હાયર ધેન ઇન કોલ્ડ રીઝન. એટલે કે ગરમ અને સૂકી હોટ એન્ડ ડ્રાય આબોહવાવાળા વિસ્તારમાં વાતાનુકૂલન એરકન્ડિશન તેમજ બાથિંગ અને અન્ય સાફસફાઈ માટે પાણીની માંગ છે એ ઠંડા પ્રદેશો કરતાં થોડીક વધારે રહે છે. નેક્સ્ટ એમાં ટોપિક આવે છે એ હેબિટ એન્ડ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ પીપલ એન્ડ કન્ઝ્યુમર્સ એટલે કે ઉપભોક્તાની રહેણીકેણી. ધ ટાઈપ ઓફ ધી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધી કન્ઝ્યુમર ક્લાસ હેઝ અ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન ધ વોટર કન્ઝપ્શન. અસ ધ રિસોર્સ ઇન્ક્રીઝ
સો ડઝ ધ વોટર કન્ઝપ્શન. એટલે કે ગ્રાહક વર્ગના જીવનધોરણનો પ્રકાર પાણીના વપરાશ ઉપર ખૂબ જ અસર થાય છે. જેમ જેમ સાધન સંપન્નતા વધારે થાય છે તેમ પાણીનો વપરાશ પણ વધે છે, પાણીની ડિમાન્ડમાં પણ વધારો જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક આવે છે વોટર સપ્લાય અરેન્જમેન્ટ. લોકોને પાણી પુરવાની વ્યવસ્થા એટલે કે આખા દિવસ માટે સતત પાણી વિતરણ કરવાની બદલે નિશ્ચિત સમયે જ અથવા તો અમુક સમયાંતરે ચોક્કસ દિવસો દરમિયાન જ પાણી આપવાનું હોય તો પાણીનો ઉપયોગ યોગ્ય રીતે અને કરકસરયુક્ત થવાથી વપરાશની માત્રા ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. વોટર સપ્લાય અરેન્જમેન્ટ ઇટ મીન્સ ઇફ ધ વોટર ઇઝ સપ્લાય ઓનલી એટ અ ફિક્સ ટાઈમ ઓર એટ અ સર્ટેન ઇન્ટરવલ ડ્યુરિંગ ધ સર્ટેન ડેઝ ઇન્સ્ટેન્ડ ઓફ ધી કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી વોટર ફોર ઓલ ડે, ધેન ધ વોટર કન્ઝપ્શન કેન બી ડન પ્રોપરલી એન્ડ ઇકોનોમિકલી કેન બી કંટ્રોલ્ડ. નેક્સ્ટ ટોપિક આવે છે સેનિટેશન સિસ્ટમ. The type of the sewerage system of any city or town has a great impact on the water demand. As the sanitation system develops, the rate of the water consumption for its device increase. કોઈ પણ સિટી અથવા તો નગરની સેનિટેશન સિસ્ટમ મળ પ્રવાહ નિકાલની વ્યવસ્થાનો પ્રકાર પાણીની માંગ ઉપર ઘણો અસરકારક નીવડે છે. જેમ સેનિટેશન સિસ્ટમ વધારે વિકસે તેમ તેના ઉપકરણો માટે પાણીના વપરાશનો દર ખૂબ જ વધારે થાય છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે પોપ્યુલેશન ઓફ ધી સિટી ઓર ટાઉન. જનરલી ધ સ્મોલ ટાઉન હેવ એ લો વોટર કન્ઝપ્શન રેટ, વાઇલ ઇન ધ બિગ સિટી ધ રેટ ઓફ ધી વોટર કન્ઝપ્શન ઇઝ હાઈ ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધી સેનિટેશન સિસ્ટમ એન્ડ ધ ઇન્ડસ્ટ્રીઝ. ધ રેટ ઓફ ધી પોપ્યુલેશન ડાયરેક્ટલી અફેક્ટ ધ રેટ ઓફ ધી વોટર કન્ઝપ્શન. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તેમ કે નાના શહેરો હોય, તાલુકા લેવલના શહેરો હોય, ત્યાં પાણીના વપરાશનો દર ખૂબ ઓછો હોય છે. જ્યારે ખૂબ જ મોટા શહેરો હોય છે કે જ્યાં આપણે સેનિટેશન પદ્ધતિનો ખૂબ જ ડેવલપમેન્ટ થઈ ગયું હોય છે, તેમજ ઉદ્યોગોને કારણે પાણીના વપરાશનો દર ખૂબ જ ઊંચો જોવા મળે છે. પાણીના વપરાશનો દર છે વસ્તીના પ્રમાણમાં સીધી જ અસર કરે છે, અને ઇન્ડિયન શહેરો માટે વસ્તીના પ્રમાણમાં પર્યાવરણ સ્વાસ્થ્ય વિજ્ઞાન સમિતિ ઇન્વાયરમેન્ટલ હાઇજેનિક કમિટી દ્વારા સૂચવવામાં આવેલા રોજિંદા પાણીનો ઉપભોગ છે એ નક્કી કરવામાં આવેલો છે, અને તે રીતે જ આપણે વોટરનો વપરાશ થતો હોય છે. કે ધારો કે શહેરની વસ્તીનું પોપ્યુલેશન ધારો કે 1000 થી 5000 હોય તો મળપ્રવાહ નિકાલ વ્યવસ્થા સાથે હોય તો ત્યાં 80 લિટર પર કેવિટા પર ડે જોઈએ, અને મળપ્રવાહ નિકાલની વ્યવસ્થા વગર હોય તો ત્યાં 60 જોઈએ. નાવ ધ ડેવલપમેન્ટલ પેટર્ન ઓફ ધી ટાઉન, એટલે કે શહેરી વિકાસનું માળખું. વોટર કન્ઝપ્શન ઓલ્સો ડિપેન્ડ ઓન ધ ટાઈપ્સ ઓફ ધી સિટી એન્ડ ઇટ લોકેશન વેર ઇટ ઇઝ. ડિફરન્ટ પેટર્ન્સ ઓફ ધી સિટી લિવિંગ ધ અફેક્ટ ઇટ્સ પાઇપલાઇન સિસ્ટમ્સ. ધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ઓલ્સો મોર કોમ્પ્લિકેટેડ એન્ડ ધ કોસ્ટલી ઇફ ધ હેબિટેટ ઇઝ ઇન એ ટેંગલેન્ડ પેટર્ન. કન્ઝપ્શન ઇઝ ધ કંટ્રોલ ડ્યુ ટુ ધ લો કોસ્ટ ઇન ધ સિમ્પલ ડિઝાઇન સિટીઝ. હવે આ ખૂબ જ અગત્યની વસ્તુની આપણે અહીંયા ડિસ્કશન કરશું કે ડેવલપમેન્ટ ઓફ ધી પેટર્ન ઓફ ધી ટાઉન. પાણીનો વપરાશનો આધાર છે ને એ શહેર કયા પ્રકારથી વસેલું છે તેના ઉપર રહેલો છે. શહેરના વસ્તાનમાં ઘણી પેટર્નની અસર તેની પાઇપલાઇન સિસ્ટમ ઉપર પડે છે. લિવિંગ અફેક્ટ ઇટ્સ પાઇપલાઇન સિસ્ટમ. જો શહેરનો વસવાટ છે ને એ ગુજરાવાળા પેટર્નથી ભરેલો હોય તો પાણી વિતરણ વ્યવસ્થામાં પણ ગૂંચવાળો થાય છે, વ્યવ થાય છે, અને ખર્ચો પણ વધારે આવે છે. સરળ રચનાવાળા હોય તો ત્યાં વ્યય ઓછો થઈ જાય છે, તેની પેટર્ન છે ખૂબ જ સરળ હોય છે, અને ખર્ચો પણ ઓછો આવે છે, અને વપરાશ ઉપર તો પણ કંટ્રોલ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધી સિટી એન્ડ ટાઈપ ઓફ ધી સિટી એન્ડ ઇઝ
हाउ लोकेटेड। नेक्स्ट टॉपिक आवे छे स्टूडेंट्स इज द मीटरिंग सिस्टम। वोटर टैक्स फ्रॉम द वोटर सप्लाई डिपार्टमेंट इन ईच सिटी। वोटर चार्जेस आर एप्लाइड इन द सिटी वेर द वोटर कंजप्शन चार्ज आर अप्लाइड एज ए फ्लैट रेट बोथ बाय पीपल एंड इन द डिस्ट्रीब्यूशन सिस्टम बट द अननेसेसरी एक्सपेंडिचर ऑफ द वोटर बाय द सिटीजन इज वेरी हाई। इफ द मीटर सिस्टम इज एडोप्टेड फॉर द चार्ज वोटर वेस्ट इज रिड्यूस। If the meter system is adopted for this charge water, waste is reduced. In the addition, the leakage water can also be controlled. એટલે મીટર પદ્ધતિ અપનાવવાથી ઘણા ફાયદા છે. હવે દરેક શહેરમાં છે એ વોટર સપ્લાય વિભાગ તરફથી પાણીનો વેરવો એટલે કે વોટર ચાર્જિસ નક્કી કરવામાં આવે છે, જેને આપણે વોટર ટેક્સ પણ કહેવામાં આવે છે. જે શહેરમાં પાણીના વપરાશનો ચાર્જ બાંધ્યા દરથી એટલે કે એટ ફ્લેટ રેટથી વસૂલ કરવામાં આવતો હોય ત્યાં લોકો દ્વારા અને વિતરણ પદ્ધતિ બંનેમાં વ્યયનું પ્રમાણ આપણે ખૂબ જ વધારે જોવા મળે છે. કે જે સિટીમાં છે એ ખૂબ જ નજીવા દરે અને ફ્લેટ રેટથી જ મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા જો પાણીનો વેરો વસૂલ કરવામાં આવતો હોય તો ત્યાં લોકો દ્વારા છે એ પાણીનો વ્યય છે એ ખૂબ જ વધારે થતો આપણે જોવા મળે છે. પરંતુ આ જ ચાર્જ માટે જો આપણે મીટરની પદ્ધતિ અપનાવેલ હોય તો નાગરિકો દ્વારા બિનજરૂરી વ્યય આપણને ખૂબ જ ઓછો થતો જોવા મળે છે, રિડ્યુસ થતો જોવા મળે છે. તે ઉપરાંત લીકેજ થતા પાણી ઉપર પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ વેરી બેનિફિશિયલ ઓફ ધી મીટરિંગ સિસ્ટમ. નેક્સ્ટ ટોપિક આવે છે સ્ટુડન્ટ્સ તે પ્રેશર ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે જલ વિતરણ માટે દબાણ. પ્રેશર ઇન ધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઝ અ ડાયરેક્ટ ઇફેક્ટ ઓન ધ વોટર કન્ઝપ્શન. અઝ ધ પ્રેશર ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ક્રીઝ સો ડઝ ધ કન્ઝપ્શન. જલ વિતરણ સિસ્ટમના દબાણની સીધી અસર છે એ પાણીના વપરાશ ઉપર પડે છે. જેમ દબાણ વધુ તેમ વિતરણ દરમાં છે ને એ વધારો થાય છે અને તેના અનુરૂપ યુઝમાં અને વપરાશમાં પણ આપણે વધારો થતો જોવા મળે છે. ક્વોલિટી ઓફ વોટર. ઇફ ધ વોટર સપ્લાય ટુ ધ પીપલ ઇઝ વેરી હાઈ ક્વોલિટી ધેન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધી પીપલ ટુવર્ડ ઇટ એન્ડ ઇટ્સ કન્ઝપ્શન ઓલ્સો ઇન્ક્રીઝ. ઇફ ધ વોટર ક્વોલિટી ઇઝ પુઅર પીપલ આર નોટ ટુ કન્ઝ્યુમ ઇટ એન્ડ ઇટ રિડ્યુસ ઓવરઓલ કન્ઝપ્શન. લોકોને પૂરું પાડવામાં આવતું પાણી જો ખૂબ જ ઊંચી ક્વોલિટીનું હોય તો તેના પ્રત્યે માણસોની રુચિ વધવાથી તેના વપરાશમાં ખૂબ જ જાતનો આપણે વધારો જોવા મળે છે. અને જો પાણીની ક્વોલિટી પુઅર હોય, ખરાબ હોય, નબળી હોય તો વપરાશકારમાં થોડોક લોકો છે એ હિચકિચાટ અનુભવે છે અને તેને કારણે એકંદરે વપરાશનું પ્રમાણમાં થોડો ઘટાડો થાય છે. પણ ક્વોલિટી ઓફ વોટર આપણે ખૂબ જ ઊંચી ક્વોલિટીનું જ આપવું જોઈએ. નેક્સ્ટ આવે છે તે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, એટલે કે ઉદ્યોગીકરણ. ઇન ધ સિટી વેર ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇઝ હાઈ ધ ડિમાન્ડ ઓફ ધી વોટર ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રી પર્પઝ એન્ડ અઝ ધ રિઝલ્ટ વોટર કન્ઝપ્શન ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ. જે શહેરમાં ઉદ્યોગનો વિકાસ થયો હોય, ડેવલપમેન્ટ થયું હોય અને ઇન્ડસ્ટ્રીના હેતુને કારણે પાણીની માંગમાં પણ ખૂબ જ વધારો થતો હોય, ઇન્ડસ્ટ્રીઝમાં પણ વોટરની ડિમાન્ડ રહે છે અને અમુક ઇન્ડસ્ટ્રીઓમાં ખાસા પ્રકારની આપણે પાણીની જરૂરિયાત આપણે જોવા મળે છે, પરિણામે પાણીની વપરાશમાં પણ સતત વધારો થતો આપણે જોઈ શકીએ છીએ. કોસ્ટ ઓફ ધી વોટર, એટલે પાણીનું પ્રાપ્તિ મૂલ્ય. ધ કોસ્ટ ઓફ ધી વોટર હેઝ અ ડાયરેક્ટ ઇફેક્ટ ઓન ઇઝ કન્ઝ્યુમર. ઇટ મીન્સ that the more cost of the water, it less is consumed. Less cost of the water, more consumed. એટલે પાણીના પ્રાપ્તિ સ્થાનની સીધી અસર તેના કન્ઝ્યુમર ઉપર પડે છે, ઉપભોક્તા ઉપર પડે છે. કે જેમ પાણી મોંઘું હશે તેમ તેનો વપરાશ ઓછો થશે અને બગાડ પણ ઓછો થશે. પણ એનાથી ઓપોઝિટ, એટલે કે જેમ પાણીનો પ્રાપ્તિ ખર્ચ ઓછો હોય
પાણી આપણે ખૂબ જ સરળતાથી અવેલેબલ હોય, એટલે પાણીનો પ્રાપ્તિખર્ચ ખૂબ જ ઓછો હશે અને પાણી ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હશે, તો ત્યાં પાણીનો વપરાશ પણ ખૂબ જ વધારે થતો હશે અને બગાડ પણ વધારે થતો જોવા મળતો હશે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે પાણીને વપરાશને અસર કરતા પરિબળોમાં ક્લાઇમેટ કન્ડિશન, હેબિટ્સ, લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ ધી પીપલ, વોટર સપ્લાય એરેન્જમેન્ટ, સેનિટેશન સિસ્ટમ, પોપ્યુલેશન ઓફ ધી સિટી, ડેવલપમેન્ટ પેટર્ન ઓફ ધી ટાઉન, મીટરિંગ સિસ્ટમ, પ્રેશર ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ક્વોલિટી ઓફ વોટર, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન અને કોસ્ટ ઓફ વોટરનું ડિસ્કશન કર્યું, તેમજ ફ્લક્શન ઇન ધ ડિમાન્ડ એટલે કે પાણીના વપરાશમાં દરમાં થતી વધઘટ, જેમાં દરરોજના જુદા જુદા સમયે પાણીના વપરાશમાં થતી વધઘટ, જુદા જુદા દિવસોમાં થતી વધઘટ અને વિવિધ સિઝન અનુસાર પાણીના વપરાશમાં થતી વધઘટ ઉપર આપણે ડિસ્કશન કર્યું, તેમજ પાણીના વપરાશની ગણતરી આપણે ડિસ્કશન કર્યું અને વિવિધ ટેબલો ઉપર આપણે ચર્ચા કરી કે એનાલિસિસ ઓફ ધી રેટ ઓફ ધી ડિમાન્ડ ઇન ધ એલપીસીડી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.